મિત્રો, ભારતીય સામાજિક સમસ્યા વિશેના એમસીક્યુઝ અને તેનો ખ્યાલ મેળવીશું આજે આ વિડીયોમાં. પ્રશ્ન નંબર 1, સામાજિક સમસ્યા સમાજ માટે કેવી પરિસ્થિતિ ગણાય? ઇચ્છનીય, અનિચ્છનીય, યોગ્ય કે અયોગ્ય? જવાબ છે, આ પ્રકારની સમસ્યાઓ એ સમાજ માટે અનિચ્છનીય પરિસ્થિતિ ગણી શકાય. પ્રશ્ન નંબર 2, સામાજિક સમસ્યાની સમજૂતી મેળવવા માટે કયા અભિગમનો ઉપયોગનું વલણ વધતું જાય છે? વિમુખીકરણ, એનોમી કે પછી સામાજિક વિઘટન? જવાબ છે, સામાજિક વિઘટન. પ્રશ્ન નંબર 3, સામાજિક વિઘટનનો ખ્યાલ વિકસાવનાર સમાજશાસ્ત્રીનું નામ જણાવો. થોમસ અને જેનિંકી, સ્ટીફન શેફર, રાબ અને સેલ્જનિક, મેકાઇવર અને પેજ? સાચો જવાબ છે, થોમસ અને જેનિંકી. પ્રશ્ન નંબર 4, સામાજિક રચનાતંત્રમાં ભંગાણ દર્શાવતી સ્થિતિ સૂચિત કરતો ખ્યાલ દર્શાવો. એનોમી, સામાજિક વિઘટન, વિમુખીકરણ કે પછી ઉપરોક્ત સિવાય અન્ય બીજા કોઈ? સાચો જવાબ છે, સામાજિક વિઘટન. પ્રશ્ન નંબર 5, મનોવિજ્ઞાનીઓ સામાજિક સમસ્યાનું સ્પષ્ટીકરણ કરતી વખતે કયા વિઘટન ઉપર ભાર મૂકે છે? વ્યક્તિગત, અર્પિત, સાંસ્કૃતિક કે સામુદાયિક? જવાબ છે, વ્યક્તિગત એપ્રોચ. પ્રશ્ન નંબર 6, જૂથ વિઘટન રચનાતંત્રના વિવિધ ભાગો વચ્ચે શું સૂચવે છે? સંવાદ, વિસંવાદ, સંબંધ કે સમાયોજન? જવાબ છે, વિસંવાદ. પ્રશ્ન નંબર 7, કયા વિદ્વાનના મતે સામાજિક અને આર્થિક વિશ્લેષણમાં વિમુક્તાનો ખ્યાલ કેન્દ્રવર્તી છે? રોનાલ્ડ ફ્લેચર, રોઝર લેવિસ, રોબર્ટ માર્ટન કે પછી કાર્લ માર્ક્સ? જવાબ છે, કાર્લ માર્ક્સ. પ્રશ્ન નંબર 8, વિમુખીકરણનો અભિગમ કોણે આપ્યો છે? જોન્સન, કાર્લ માર્ક્સ, માર્ટન કે પછી વેબર? જવાબ છે, વિમુખીકરણનો અભિગમ કાર્લ માર્ક્સ દ્વારા અપાયો છે. પ્રશ્ન નંબર 9, ખાલી જગ્યા એનોમીનો એક પ્રકાર છે વિધિપરાયણતા, ધોરણ અનુરૂપતા, વિમુક્તા કે વિઘટન? વિધિપરાયણતા એનોમીનો એક પ્રકાર છે. પ્રશ્ન નંબર 10, નીચેનામાંથી કઈ સમસ્યા વ્હાઇટ કોલર ક્રાઇમ છે? ગરીબી, ભ્રષ્ટાચાર, બેકારી કે પછી ભિક્ષાવૃત્તિ? જવાબ છે, ભ્રષ્ટાચાર. પ્રશ્ન નંબર 11, મધ્યમ વર્ગની જીવનશૈલીમાં કયું તત્વ વિશેષ જણાય છે? ઉપભોક્તાવાદ, સાદગી, નૈતિક કે ભ્રષ્ટાચાર? જવાબ છે, ઉપભોક્તાવાદ એ મધ્યમ વર્ગની જીવનશૈલીમાં વિશેષ તત્વ જણાય છે. પ્રશ્ન નંબર 12, ખાલી જગ્યા પ્રમાણિકતા વિરુદ્ધનો ખ્યાલ છે એટલે પ્રમાણિકતા વિરુદ્ધનો ખ્યાલ કયો? એનોમી, ભ્રષ્ટાચાર, વિઘટન કે વિમુક્તા? જવાબ છે, ભ્રષ્ટાચાર એ પ્રમાણિકતા વિરુદ્ધનો ખ્યાલ છે. પ્રશ્ન નંબર 13, ભ્રષ્ટાચારની સમસ્યા બીજા અન્ય કયા નામથી ઓળખાય છે? ગુનો, રુશ્વતખોરી, વિચલન કે પછી ગરીબી? જવાબ છે, રુશ્વતખોરી એ ભ્રષ્ટાચારનું બીજું નામ છે.
પ્રશ્ન નંબર 14, ભારતમાં ભ્રષ્ટાચાર નિવારણ કાનૂન કઈ સાલમાં અમલી બન્યો? 1961, 1981, 1988 કે પછી 1984? જવાબ છે 1988માં ભ્રષ્ટાચાર નિવારણ કાનૂન ભારતમાં અમલી બન્યો. પ્રશ્ન નંબર 15, કોઈપણ પ્રકારના નાણાકીય લાભ માટે હોદ્દાના દુરુપયોગને શું કહેવાય? ભ્રષ્ટાચાર, અપરાધ, સેવા કે અન્ય? મિત્રો, સેવા તો આવી જ ના શકે. સાચો જવાબ છે ભ્રષ્ટાચાર. પ્રશ્ન નંબર 16, ભ્રષ્ટાચાર કેવા પ્રકારનું અનુકૂલન સૂચવે છે? અનુમતિ, નવમાર્ગ, પીછેહઠ કે પ્રતિરોધ? જવાબ છે નવમાર્ગ. પ્રશ્ન નંબર 17, નીચેનામાંથી કયું કારણ ભ્રષ્ટાચાર માટે જવાબદાર છે? ખર્ચાળ જીવનશૈલી, વ્યવસાય, તણાવ કે વર્ગરચના? મિત્રો, પ્રથમ ઓપ્શન વધુ ફિટ બેસે છે, ખર્ચાળ જીવનશૈલી. પ્રશ્ન નંબર 18, કયા વિદ્વાન વાર્તનિક વિઘટનની પરિસ્થિતિને નશાખોરી ગણાવે છે? થોમસ ટ્રોટર, જોન ક્લોસેન, માર્ક ટેલર કે દુબે? જવાબ છે માર્ક ટેલર. પ્રશ્ન નંબર 19, વર્તમાન સમયમાં વ્યસનની સૌથી વિઘાતક અસર કોના પર જણાય છે? બાળકો ઉપર, યુવાનો ઉપર, વૃદ્ધો ઉપર કે અન્ય ઉપર? મિત્રો, આમ તો તમામ ઓપ્શન બંધ બેસે છે, પણ અહીં કહેવામાં આવ્યું છે કે સૌથી વિઘાતક કોના પર સૌથી વધુ? તો યુવાનો. સાચો જવાબ છે યુવાનો. પ્રશ્ન નંબર 20, ભારતમાં કયું રાજ્ય સંપૂર્ણ નશાબંધીવાળું રાજ્ય છે? મિત્રો, ઓપ્શનમાં જે આપ્યા છે તેમાંથી આપને સાચો ઓપ્શન શોધવાનો છે, ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર કે પછી ગોવા? મિત્રો, સાચો જવાબ છે ગુજરાત. એ ભારતનું એવું રાજ્ય છે જ્યાં સંપૂર્ણ નશાબંધી છે, તેથી સાચો જવાબ છે ગુજરાત. મિત્રો, આપ અહીં અમારી અન્ય સર્વિસીસ, અમે વિડીયો ઉપરાંત અહીં દર્શાવેલ વિવિધ સર્વિસ પણ પ્રોવાઈડ કરીએ છીએ. મિત્રો, આ તમામ સર્વિસનો લાભ લેવા માટે www.fever.com/technobandhu ઉપર એક રિક્વેસ્ટ મોકલવા વિનંતી છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 21, બોમ્બે પ્રોહિબિશન એક્ટ કઈ સાલમાં આવ્યો અથવા તો કરાયો? 1950, 1949, 1947 કે પછી 1935? સાચો જવાબ છે 1949માં બોમ્બે પ્રોહિબિશન એક્ટનો એટલે કે આવ્યું. ત્યારબાદ પ્રશ્ન નંબર 22, નાર્કોટિક ડ્રગ્સ એક્ટ કઈ સાલમાં અમલી બન્યો? 1981, 1985, 1991 કે પછી 2001માં? સાચો જવાબ છે 1985માં નાર્કોટિક ડ્રગ્સ એક્ટ અમલી બન્યો. પ્રશ્ન નંબર 23, સામાજિક વિઘટનનો મુખ્ય સ્ત્રોત કયો જણાવો? સામાજિકરણની ખામી, શિક્ષણ, સમુદાય કે પછી રાજ્ય? જવાબ છે સામાજિકરણની ખામી એ સામાજિક વિઘટનનો મુખ્ય સ્ત્રોત છે. પ્રશ્ન નંબર 24, નશાખોરી એક બુરી ટેવ અથવા બીમારી છે એમ કોણે કહ્યું છે? ટેકચંદ સમિતિ, વિશ્વ આરોગ્ય સંગઠન, ક્લિનાર્ડ કે પછી માર્ક ટેલર? જવાબ છે ટેકચંદ સમિતિ. મિત્રો, પ્રશ્ન નંબર 25, જે સ્વાધ્યાય પ્રશ્ન છે તેનો જવાબ આપને આપવાનો રહેશે. પ્રશ્ન છે, કઈ સમસ્યા પ્રામાણિકતાથી વિરુદ્ધનો ખ્યાલ દર્શાવે છે? મિત્રો, તમને ઓપ્શન્સ પણ આપવામાં આવે છે, પ્રદૂષણ, ગંદા વસવાટ, ભ્રષ્ટાચાર કે પછી બેકારી? મિત્રો, આ પ્રશ્નનો જવાબ એ, બી, સી કે ડી નીચે યુટ્યુબ કોમેન્ટ સેક્શનમાં આપવા વિનંતી છે. મિત્રો, આપને આ વિડીયો ગમ્યો હોય તો ચોક્કસથી આ વિડીયોને લાઇક અને શેર કરજો. મિત્રો, સ્વાધ્યાય પ્રશ્નનો જવાબ નીચે યુટ્યુબ કોમેન્ટ સેક્શનમાં આપવા વિનંતી છે. મિત્રો, હજુ આપ અમારી યુટ્યુબ ચેનલમાં ફ્રી સબસ્ક્રાઇબ ના થયા હોય
તો ત્વરિત થવા વિનંતી છે, જેથી કરીને આવનારી પરીક્ષા માટેના વિડીયો નોટિફિકેશન આપના મોબાઈલમાં સૌ પ્રથમ તાત્કાલિક મળતા રહે. મિત્રો, વિડીયો જોવા બદલ આભાર, ધન્યવાદ.